મિત્રો આપણે જોયું કે વલ્લભભાઈ કેવી રીતે પોતાનું જીવન કાઢતા હતા, જ્યાં યાત્રામાં ગયા પછી અમને કઈ કઈ કેટલી મુશ્કેલીઓ પડી, અને મહાદેવભાઈ આચાર્ય કૃપલાજી જેલમાં મળવા ગયા તો આપણે જોયું. હવે આગળ પ્રશ્ન તો થઈ, પ્રશ્ન તો એમાં કેટલાક અંશો છે એ આપણે જોઈએ. તમને કેવી રીતે રાખે છે પૂછવામાં આવ્યું, અમને તમે કેવી રીતે રાખે છે? તો કે ચોર ડ્રાઈ જેમ મને રાખે, ચોર રાખ્યા હોય ચોર એવું મને રાખવામાં આવે છે. સુવર્ણ માટે શું, તમે સુવર્ણ માટે શું આપવામાં આવે છે? એક કાળો કામરો છે એની ઉપર આવડે છે. સોમવાર શું આપે? તો કે છે એક કાળો કામરો આપે છે એમાં આવડે છે. ખોરાકનું કેમ છે? ખોરાક શું આપે છે? ખોરાકનું તો શું પૂછવું, ખોરાકને પૂછવાનું શું કે? બપોરે કંઈક જાડા રોટલા અને દાળ, બપોરે જાડા રોટલા આપે અને દાળ આપવામાં આવે. સાંજે રોટલા અને શાક એમ આપે, સાંજે રોટલા અને શાક આપે. ઘોડાને ખપે એવું જ હોય, ઘોડા કેવું ખાય, ઘોડા જેવું જ આ ખોરાક આપવામાં આવતો. આઝાદી કાજે આપણને દેશ નેતાઓએ કેવી અને કેટલી આત્માઓ વેઠી હતી તેની માત્ર એક ઝલક છે. આઝાદી માટે આપણા દેશના નેતાઓ કેટલી બધી મુશ્કેલી વેઠી હતી એનું આપણા એક સામાન્ય એક નાની ઝલક જોઈએ. આપણે સાબરમતી જેલમાં જે સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી જેલ છે એમાં કે સરદાર પટેલને રાખવામાં આવ્યા હતા કેદી તરીકે, કેદ કરવામાં આવી હતી સરદાર પટેલને ત્યાં. તો એનું જે એ વિભાગ છે સરદાર સ્મૃતિ તરીકે, સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. રાજાઓના તાજ મુકાવ્યા, રાજાઓ છે એમાં તાજ માટે હોય તાજ મુકાવ્યા એમણે. ધન્ય વીર વલ્લભ સરદાર, રાજાઓ તાજ મુકાવનાર એવા ધન્ય વીર વલ્લભ સરદાર છે એમને આપણે વાત કરીએ. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું, એક કવિ છે એમણે વલ્લભભાઈ કહ્યું ઉપનામ આપ્યું, કહ્યું એમણે વિશેષણ આપ્યું વીર. આ વલ્લભભાઈને મળેલા વિશેષણો યાદી લાંબી થાય એમ છે. ઘણા બધા નામોના ઉપનામ આપવા, કેવું વિશેષણ આપવા લાંબી યાદી થઈ જાય એમને. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે, લોખંડી પુરુષ તરીકે, લોખંડી પુરુષ તરીકે એમનું જે એકદમ બધી સહનશીલતા, બધા જનક સારા બાબતો અને બધી જમણી જે વેચી છે તે બધી વેચતા અમે બેઠેલી લોખંડી પુરુષ તરીકે અમે જાણીતા છીએ. આપણે રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચનની શ્રદ્ધા માટે અદ્ભુત કવિતા રચના કરી છે. આપણે રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચન છે એમ શ્રદ્ધા માટે અદ્ભુત એ કવિતા લખી રચના કરી છે. જોઈએ, હરેક પક્ષ કો પટેલ તોલતા, દરેક પક્ષને એ પટેલ બધાને તોલે છે. હરેક ભેદ કો પટેલ ખોલતા, દરેક જણનો ભેદ છે એ ખોલે છે. દુરાવ્યા છીપાવશે ઈસે ગરજ, દુરા કોઈ પણ હોય અને બધા છુપાવવાનું હોય તો પણ એ બધાને કહી દે. કઠોળ નગ્ન સત્ય બોલતા, કોઈ પણ કઠોળ હોય ખૂબ જ એક સ્પષ્ટ હોય તો પણ એ ગભરા વગર સત્ય કહી દેતા. પટેલ હિન્દ કી નીર જવાન, પટેલ જે હિન્દના જવાન છે, જવાન છે એમની જે જુબાન છે એ પટેલ હિન્દની ખૂબ જ બધા પટેલ જવાન છે. એ સત્યવાન છે, સત્યશીલ છે અને હંમેશા એ લોકોને હંમેશા પોતાના જીવનથી બધાને એ આગળ લાવવા પ્રયત્ન કરશે. સદા જન સમુદાયની નાડના ભારે પાડકો હતા. જે લોકોનું સમુદાય હોય એમાં જે એમનું જે કેવું એમનું કેવી રીતે એમને કેવી રીતે એમને આગળ લાવવા શું કરવું, એના જે લોકો એ જે વલ્લભભાઈ પટેલ છે એ લોકોના નાડના ભારે પાડકો હતા. કે છે લોક સમુદાય પર તેમની જબરજસ્ત પડક પકડ હતી. લોકોનું સમુદાય હતા એના કેવી પકડી રાખવા, એની જબરજસ્ત એમની પર પડક પકડ હતી, જે લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિશક્તિના દર્શન થયા હતા. સંગઠન એવું સંચાલન એવું હતું એ બુદ્ધિ કેટલી બધી, એની બુદ્ધિ આતુરી, બુદ્ધિ ચતુરતા કેટલી છે એનામાં એ સ્પષ્ટ જોવા મળતું હતું. લોકોને થતા અન્યાય દમન સામે લડતમાં તેઓ હંમેશા અગ્રેસર હતા. કોઈને અન્યાય થતો હોય, કોઈ પર ખોટી રીતે કોઈને હેરાન કરવામાં આવતો તો દોડીને હંમેશા આગળ જતા, અગ્રેસર હતા અને હંમેશા લોકોને મદદ કરતા હતા. દાણીકો દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગાર જોયો હતો. દાણી ખુશ થઈ જાય સમયે જે આપણે જે લોખંડી પુરુષ છે વલ્લભ પટેલ એમણે એનો ઉદ્ગાર જોઈએ તો હવે એક યુદ્ધ ખેલવાનું છે. હવે એક જે લડાઈ લડવાનું બાકી છે, યુદ્ધ ખેલ, ધર્મયુદ્ધ, ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય. આપણે ધર્મયુદ્ધ કરવાનું છે, દુનિયાએ ક્યારેય જોયું નહીં એવું કહે છે. બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે યાત્રાએ જતા રહે. એમણે ગુજરાતીને કહ્યું જેને મરવા મિકલતી હોય એ યાત્રાએ જતા રહો. પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય, પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થઈ જાય. કે છે શરમાવું પડે એવું કોઈ જ કામ સાચું ગુજરાતી નહીં કરે, શરમાવું પડે એવું કોઈ જ કામ ગુજરાતી નહીં કરે. કે છે ગુજરાતી પ્રજા સ્વતંત્રના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. કે છે કે ગુજરાતી જે પ્રજા છે, લોકો છે, એ સ્વતંત્ર પહેલાં ઇતિહાસમાં પહેલાં પહેલું જે પાનું છે મહાયુદ્ધમાં પહેલાં પહેલું એ આગળ આવશે. તો પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌનું સહાય કરે, ભગવાન બધાને ભલું કરે, બધાને સહાય કરે. સરદાર પટેલે સરદાર એટલે કે આપણા દેશની ત્રિમૂર્તિ. સરદાર કોણ? આપણા દેશ ત્રણ મૂર્તિ, ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવતા.
ગાંધી સરદાર અને જવાહર પટેલ આ ત્રણ મૂર્તિ તરીકે કોણ કોણ હતા ગાંધી સરદાર અને જવાહર નહેરુ પૈકીની એક મૂર્તિ ત્રણ મૂર્તિઓ સરદાર પટેલ એક મૂર્તિ હતી એક એમના સાથેના એક આગેવાન હતા એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો ત્રણે ત્રણ દેશભક્તો હતા આગળ પડતા ગાંધી સત્યને પારધી ગાંધી સત્ય હંમેશા તેને આક્ષેપ સુધી અમને આરાધના કરી સદારે પવિત્ર અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું કે છે સરદાર પટેલે પવિત્રતાની વાત હંમેશા પવિત્રતા રાખી નહેરુજી સૌંદર્યની વાત કરી મહિમા સૌંદર્ય મહિમા કરી સરદારના ગુરુ ગાંધીજી હતા સરદારજી ગુરુ પણ હતા ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારોપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના પાને લખાઈ પડ્યા છે સરદાર પટેલ જે એમના નૈતિકતા હતી દ્રઢ મનોબળ હતું જે કંઈ એમનામાં સારી બાબત બધી જે એનું વ્યવહાર પણ હતું બધી બાબતો ઇતિહાસમાં સમોસા જે આપણે જોઈએ તો એમનામાં એ બધી અત્યારે એમનામાં લખેલું જોવા મળે છે ઇતિહાસ સોને પાને લખવામાં આવી રહ્યું છે લખાઈ પડ્યા છે તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યાંય ભૂલી શકશે એમની ગૃહપ્રધાન બનીને તે વખતે સરદાર પટેલ એની ભૂમિકા તો ક્યાંય ભૂલી ઇતિહાસમાં ક્યાંય ભૂલી શકાશે નહીં ભારતમાં નાના મોટા દેશી રાજવાડા હતા એ સમયે ભારતમાં નાના મોટા ઘણા દેશી રાજાઓ હતા રજવાડાઓ હતા આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા કરતા એ સમયે જે રાજાઓ હતા રજવાડા હતા પોતાની રીતે જે ઈચ્છે પૂર્ણ કરતા હતા સ્વતંત્ર રહેવાના તે રાજ્યોના મળી વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના સિદ્ધિ આવી એ સમયે જે રાજ્યો હતા એને કેવી રીતે બધાને એ કરવાના તો એની બધી જવાબદારી સરદાર પર આવી પડી આ કાર્ય ખૂબ મુશ્કેલ હતું આ કામ ખૂબ જ અઘરું હતું છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું એ કામ છે ખૂબ જ અમે કુશળતા એ કામ પાર પાડ્યું હતું જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમણે કર્યું પણ જ્યાં કડક હાથે કામ લેવાનું હતું લેવાનું હતું ત્યાં કડક પણ દાખવ્યું જ્યાં સમજાવટથી કામ હતું ત્યાં સમજાવટથી કર્યું અને જે કડક કામ કડક રીતે પણ મેં એ કામ કર્યું ભારતના તમામ રાજ્યો અને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજ્યશાહીને નાબૂદ કરી હતી જે ભારત રાજ્યો છે એ લોકશાહીના સરકારના જે માળખા છે એ સામેલ કરવામાં આવ્યું રાજ્યશાહીને નાબૂદ કરી અને પછી અમને રાજ્યશાહીનો જે વિકલ્પ છે એ પૂરો પાડ્યો છે આમ દેશને અખંડતા બક્ષે તેઓ સંકટ ભારતના શિલ્પી કહેવાયા આમ દેશને અખંડતા બક્ષતા ગણભારતના શિલ્પી કહેવામાં આવ્યા વિનોબા લખે છે સરદાર સ્પષ્ટ બોલતા હતા વિનોબા લખે છે લખતા લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા ચોખ્ખું બોલતા સાચું બોલતા પ્રહાર કરતા તે ડરતા નહીં હંમેશા કહેવાનું સજ્જે ગભરાય નહીં ભલે ગમે કોઈને ગમે તે લાગે કહી દે જે હોય સ્પષ્ટ કહી દે કોઈ પણથી ગભરાય નહીં વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી પણ જરાય ડગમગતા નહોતા વળતો પ્રહાર પોતાની ઉપર આવે તો પણ જરાય એ ડરે નહીં ગભરાય નહીં ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સદા માટે લખે છે ગાંધીજી અંગત સચિવ છે એ મહાદેવ દેસાઈ સદા માટે લખે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સદાની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી જ્યારે સરદાર છે ખેડૂતો માટે કંઈક બોલતા એમની આંખોમાં અંગારા જેવી ચમક જોવા મળતી હતી વિરોધી નાશ કરી નાખે તેવી આંધીનું દર્શન તેમની વાણીમાં સામે વિરોધીઓ હોય અને વિનાશ કરવાનો હોય તો આંધીનું જે સર્જન છે એની વાણીમાં જોવા મળતું ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની સુમિરતા જ્વલંત નિર્દસ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું જાણતો ન હતો પણ તેમણે જે પ્રેમથી તરબો કર્યો છે તેવા માતૃભાવ માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું ગાંધીજી કહેતા કે એમનું જે સ્પષ્ટ જે એમનું જે છુપુરૂપ છે સરદારની જે સુરવીરતા છે એમનામાં જે વલનતા છે દેશદાસ પ્રત્યેની અને એમના જે ધૈર્યના ગુણો છે બધા તો એમનામાં એમના તો પ્રેમથી તરબોળ હતા બધા પણ તેમનું જે ગુણ છે માતૃપ્રેમ તેમને મારે સદાય ઋણી છું એમ ગાંધી કહેતા અને એમ લાગણી માતાનું સ્મરણ થઈ એમની જે લાગણી છે લાગણી માતાનું સ્મરણ તમે જ જોવા મળતું માતા જ દર્શાવી શકે તેવા ગુણો મને સરદારે દર્શન કરાવ્યું માતા જેવા ગુણો હોય એવા ગુણો એમના સરદાર દર્શન જે ગુણોમાં જોવા મળતા હતા વલ્લભા સાધ્ય પ્રિય હતા સાધુ જીવન ઉચ્ચ વિહતનું જીવન મંત્ર ગાંધીજીની જેમ સરદાર પટેલ છે એ પણ સાધ્ય પ્રિય હતા અને સાધુ જીવન ઉચ્ચ વિચાર એમનો જે જીવનનો મુખ્ય મંત્ર હતો એમનો જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમને વારસામાં આપેલી દીકરી હતી એમની મણિબહેન અને જે એમને પણ એ વારસામાં એ ગુણ આપેલો ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પોતાની પિતાની ઓરડી સેવા કરી હતી મણિબહેની પણ સાદગી એવી હતી એવી કે નીલું માને સાડી પહેરવા પણ તેઓ નાના અનુભવતા નહોતા મણિબહેન છે ઉત્તરકાળમાં તો કહે છે કે એમની પિતાને જે સેવા કરતા હતા અને કહે છે એમનામાં એવા ગુણો હતા કે સાડી હતી નીલું માને પણ સાડી પહેરવામાં એ નાના નહોતા અનુભવતા અખંડ ભારતના શિલ્પીનું તારીખ 15/12
49 વર્ષ સાંતો કણ બાદથી પીશે ના વલ્લભભાઈ મૃત્યુ 15/1950 ના રોજ થયું. સરદાર નાઈક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયક વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સરદારને લાખ લાખ વંદન. નાનકડા ગામમાં જન્મ્યા અને એક નાયક વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે અમને સેવા આપી એવા સરદારને આપણે લાખ લાખ વંદન કરીએ. બધા કીધે થોડું બધા ખબર પડી સરદાર પટેલ કેટલા એમનો કેવા ગુણ હતા, કેવા દેશદાન હતી, પ્રતિ કેવી એમને પ્રેમભાવ હતો. તો આપણે આવા જે મહાન વ્યક્તિ જખોને ખુશ થઈ ગયા તો આપણે પણ આવું બધું જાણીને એમના વિશે અને આપણે પણ એવા મનમાં પ્રયત્ન કરવો જોઈએ. વલ્લભભાઈ કેવા હતા, દેશ માટે કેવું બધાને આપ્યું, એમના જે ગુણો આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. અને વલ્લભભાઈ જીવન કેવું હતું એ જીવન પણ આપણે બધા જીવનમાં ઉતરવું જોઈએ. થેન્ક યુ. હવે આપણે આ બંધ કરું છું, રેકોર્ડ કરી દઈશું.